વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે હુ દ્વારા જામનગરમાં આયુર્વેદ સહિતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ માટે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સ્થાપવાની ઘોષણા થઈ છે આ માટે રાજ્ય સરકાર દ્વારા જામનગરથી આઠ કિલોમીટર દૂર ગોરધનપર ગામે પાંત્રીસ એકર જમીન ફાળવવામાં આવી છે જે જગ્યા પર સેન્ટરની ભવ્ય ઇમારતનું આગામી ઓગણીસ એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન થવાનું છે આ કાર્યક્રમમાં હું ના ડીજી ટેડ્રોસ પણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમને અનુલક્ષી કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલ તથા વિભાગના સચિવ પદ્મશ્રી વૈદ રાજેશ આજે જામનગર આવી પહોંચ્યા હતા તેઓએ ગોર્ધન પર સાઇટની મુલાકાત લઈ સમગ્ર પ્લાન સમજ્યો હતો તેમજ પત્રકાર પરિષદને પણ સંબોધી હતી આ તકે સાંસદ પૂનમબેન માડમ કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી એસપી પ્રેમસુખ ડેલુ ગુજરાત રાજ્ય આયુષ વિભાગના નિયામક ડોક્ટર જયેશ પરમાર તથા ઇટ્રાના ડાયરેક્ટર ડોક્ટર અનુપ ઠાકર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મુકુલ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ કેન્દ્રીય આયુષ મંત્રી તથા સચિવને વડાપ્રધાનના કાર્યક્રમને સંબંધિત આયોજનો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા ગુજરાતમાં વિવિધ ભરતી પરીક્ષાઓના પેપર લીક કૌભાંડ ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ પછી સમગ્ર રાજપૂત સમાજ અને વિદ્યાર્થી સંગઠનો આ મુદ્દે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે જામનગરમાં પણ આજે વિવિધ રાજપૂત સંગઠનોએ રેલી યોજી સૂત્રોચ્ચાર કરી કલેકટરને આવેદન પાઠવ્યું હતું તાજેતરમાં ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે જેમને ગુજરાતનું શિક્ષણ સારું ન લાગતું હોય તેઓ અન્ય અન્ય રાજ્ય અને દેશમાં જઈ શકે છે આ નિવેદનનો ચોતરફી વિરોધ થઈ રહ્યો છે જામનગરમાં એનએસયુઆઈ દ્વારા શિક્ષણ મંત્રીના પુતળાને શિક્ષણના રાક્ષસ તરીકે દર્શાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પોલીસે પ્રદર્શનકારી આગેવાનોની અટકાયત પણ કરી હતી છેલ્લા પાંચ દિવસથી રાજ્યના સરકારી હોસ્પિટલોના ડોક્ટરો હડતાલ કરી રહ્યા હતા ગઈકાલે સરકારે વિવિધ માંગણીઓ સ્વીકારવાની ઘોષણા કર્યા પછી પણ હડતાલ યથાવત રહી હતી આજે મુખ્યમંત્રી સાથેની બેઠક પછી ડોક્ટરોએ હડતાલ સમિટી લેવાનો નિર્ણય જાહેર કરતા સરકારે હાશકારો અનુભવ્યો છે ઉલ્લેખનીય છે કે જામનગરની જીજી હોસ્પિટલમાં પણ હડતાલને કારણે અનેક દર્દીઓ રજડી પડ્યા હતા